ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ધોરાજી એમએલએ વસોયા અટકાયત. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા રેમડેસિવિરનો જથ્થો ઓછો આપવા મામલે કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસે એ પહેલા અટકાયત કરાઈ. રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે સામે આવરણ ઉપવાસ ઉપર બેસે તે પહેલા જ ધોરાજી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા કે ધોરાજી ઉપલેટા અને આસપાસના લોકોને સરકાર દ્વારા કોરોનાની દવાનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. ધોરાજી સરકાર પૂછવાના કે એમણે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે હું અને મારા 10 જેટલા ટેકેદારો ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતાને જે કોરોનાના દર્દીઓ છે એમને સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની ફાળવણી કરવામાં નથી આવતી, પૂરતા પ્રમાણમાં તો ઠીક છે પરંતુ 1% જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં નથી આવતા. છેલ્લા 6 દિવસથી સરકારી તંત્રને અને સરકારને ઢંઢોળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ પરંતુ કોઈ હકારાત્મક જવાબ તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યો. ના છૂટકે હું આજે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરું છું. ધોરાજીની અંદર ગઈકાલે સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય હોસ્પિટલોએ જે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી એ 1015 રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં હોસ્પિટલો દ્વારા આવ્યા છે, એની સામે સરકારે ફક્ત 66 રેમડેસિવિર ઇન્જેક્શનો આપ્યા છે. અમારી માગણી છે કે જે માગણી છે એના 50% રેમડેસિવિર ઇન્જેક્શન ધોરાજી ઉપલેટા અને જામકંડોળાની પ્રજાને આપવામાં આવે. સરકાર શહેરી વિસ્તારોની અંદર એ સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, બરોડા હોય તો એમાં માગણીના 65-80% સુધી રેમડેસિવિર ઇન્જેક્શન આપે છે. તો ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે આવો ભેદભાવ શા માટે? શું ગામડાના લોકો ગુજરાતના રહેવાસી નથી? સરકાર જ્યાં સુધી અમારી આ માગણીને સ્વીકારશે નહીં ત્યાં સુધી મારા અમરનાથ ઉપવાસ ચાલુ રહેવાના છે. પોલીસ ખોટી રીતે અમારી અટકાયત કરશે તો હું પોલીસ સ્ટેશનની અંદર પણ મારા અમરનાથ ઉપવાસ ચાલુ રાખવાનો છું. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે.
એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.